તો આ તરફ જિલ્લામાં કોરોના મહામારી માથું ઊંચકી ચૂકી છે અને તેમાં ડીસાની વાત કરીએ તો ડીસા તો હવે હોટસ્પોટ બની ગયું છે. ત્યારે જે વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન આપવામાં આવતી પરમિટનો દુરુપયોગ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામ નજીક ગંગાવોળામાં આજે ડીસાના અમન પાર્ક વિસ્તારમાંથી એક રિક્ષા ચાલક સડેલા કેળા ફેંકવા આવ્યો હતો. આ ઘટનાની જાણ જુનાડીસા ગ્રામ પંચાયતને થતાં જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા રિક્ષા ચાલક પાસે અહીં આવવાની પરમિટ માંગતા છકડા ચાલક પાસે ડીસાથી પાલનપુર દવા લેવા જવાની પરમિટ મળી હતી અને તે કેળા ફેંકવા આવ્યો હતો, જેના પગલે જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા તેની વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જે રીતે આ વ્યક્તિ પરમિટ પાસનો દુરુપયોગ કરી રહ્યો છે તે જોતા સરકારી વિભાગ દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેના ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.